હિંમતનગરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લીકેજ અન્વયે કેસ કેરી ધિરાણ કેમ્પ યોજાયો. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અથવા કેસ ક્રેડિટ ધિરાણ કેમ્પ જિલ્લા કક્ષાનો કરવામાં આવ્યો હતો. જિલ્લામાં સખી મંડળની બહેનોને જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા સ્વસહાય જૂથના માધ્યમથી તેમને પગભર અને વિવિધ લાભો મળી રહે કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં 10,000 વધુ મહિલાઓ સ્વસહાય જૂથ મંડળો છે. ગરીબ પરિવારમાં તેવી મહિલાઓને કૌશલ્ય આધાર તાલીમ આપીને બેંક સાથે જોડાઈને બેંકમાંથી ધિરાણ આપવામાં આવે છે. આમ તો બીજી મહિલાઓ સખી મંડળમાં જોડાઈને તેમના પરિવારને પોષણ કરી શકે અને તાલીમ મેળવીને સ્વાવલંબન અને આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. મહિલાઓ પોતાના પરિવારને અબરા નહીં પણ સબરા બનીને પરિવારને સિંચન કરે છે. અંત્યોદય યોજના જ્યાં ગરીબ પરિવારને મદદ કરવાની રાજ્ય સરકાર કરી રહી છે. આદિજાતિ વિકાસ અને રાજ્યકક્ષા મંત્રી નિમિષાબેન સુથારે સાબરકાંઠા જિલ્લાની ભૂમિને વંદન કરી હતી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. જિલ્લામાં DRDA દ્વારા કેશ ક્રેડિટ ધિરાણ સ્વસહાય જૂથો મહિલાઓને સ્વાવલંબન કરવા માટેનો આજે કાર્યક્રમ થયો છે. મને કહેતા આનંદ થાય છે કે 10,000થી પણ વધારે આ જિલ્લામાં સ્વસહાય જૂથ મહિલા મંડળો છે, જેના આધારે ગરીબ કુટુંબમાં ગરીબ રેખા હેઠળ નીચે જીવતી જે મહિલાઓ છે, જે કુટુંબ છે, પરિવારો છે, એને કૌશલ્ય આધાર એને તાલીમ આપવામાં આવે છે, બેંકો સાથે એને જોડવામાં આવે છે અને સુચારુ આયોજન દ્વારા બેંક દ્વારા એને ધિરાણ આપવામાં આવે છે અને આના દ્વારા સ્વસહાય જૂથો નીચે બીજી બહેનો પણ જોડાઈને પોતાના પરિવારનું તો પોતે પોષણ કરી શકે છે, એની સાથે સ્વાવલંબન અને આત્મનિર્ભર બનાવવાની જે વાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે છે એ વાત ખરેખર આ કાર્યક્રમ થકી ને આ યોજના થકી નિર્ધાર અને અમલીકરણમાં આવી છે. આજે ઘણી મોટી સંખ્યામાં આજે બહેનો ઉપસ્થિત છે, એના પ્રતિભાવો પણ આજે મેં સાંભળ્યા છે. ખૂબ સારા પ્રતિભાવો એમને એમની આજીવિકાની સાથે સાથે પોતાના પરિવારના એક વડા તરીકે અને મહિલા હોવું એટલું નહીં પણ સબળાની પણ અબળાની પણ સબળા બનીને પણ પરિવારનું સિંચન કરે છે અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકે છે એનું માધ્યમ સરકારશ્રી દ્વારા આ યોજના થકી થયું છે. આજના કાર્યક્રમમાં અહીંયાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાજી, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કૌશલ્યાબા અને કલેક્ટર શ્રી DDO શ્રી, તમામ DRDAના અધિકારી શ્રી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે, એમનો પણ આભાર માનું છું. આ પ્રથમ વખત સાબરકાંઠા જિલ્લામાં મારા આજે આવવાનો મોકો મળ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનોનો આજે દર્શન કરવાનો પણ મોકો મળ્યો છે ને સરકારની જે યોજના છે ખરેખર અહીંયા સાબરકાંઠા જિલ્લામાં પહોંચી છે અને એના આધારે બહેનો સ્વાવલંબન બની છે, પોતાનો રોજગાર મેળવી શકી છે એનો નિર્ધાર આટલી મોટી સંખ્યાને જોઈને આજે નિશ્ચિત થયું છે અને સરકાર પણ આ યોજના દ્વારા બહેનો સબળ બને, બહેનો નેતૃત્વ